બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ મેળવવાના છે? પહેલાં તો પૂરક કોણ એટલે શું? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય એને પૂરક કોણ કહેવાય. શું કહેવાય? પૂરક કોણ. તો કોટિકોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એ બે ખૂણાને કોટિકોણ કહેવાય. એમ અહીંયા તમને શું કીધું? તો કે પૂરક કોણ છે. તો પહેલાં તો હું સીધું ધારી લઉં, ધારો કે મોટો ખૂણો એક્સ, બે ખૂણા એ પાય, એને એક્સ અને વાય નામ આપી દઉં. ખૂણો એક્સ અને નાનો ખૂણો વાય. પછી શું કીધું? તો કે બે પૂરક કોણ છે, આ બે ખૂણા પૂરક કોણ હોવાથી એક્સ વત્તા વાય બરાબર શું થાય? તો કે 180. આને કહી દઉં પહેલું સમીકરણ, અહીં લખવાનું પૂરક કોણ હોવાથી પૂરક કોણનો સરવાળો શું થાય? તો કે 180. પછી શું લખશું? તો કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. મોટો ખૂણો એક્સ છે, નાનો ખૂણો વાય છે, આના કરતા 18 અંશ મોટો, એટલો મતલબ આ વધારે, આ ઓછું. મારે બેયનું બેલેન્સ કરવું હોય તો જ્યાં ઓછું હોય ને ત્યાં ઉમેરવાનું, અથવા તમે મોટામાંથી બાદ પણ કરી શકો. વાયને આ બાજુ લઈ આવો તો એક્સ માઇનસ વાય બરાબર 18. સમીકરણ નંબર 2. કઈ રીતે ગણવો એવું કીધેલું નથી, તો આપણે જે રીત ઈઝી પડે એ કરી નાખવાનું. અહીંયા જો વાયનો સહગુણક સરખો છે, નિશાની અલગ અલગ છે, તો લોપની રીતમાં સીધું ઉડી જશે. ઓકે, તો લોપની રીતથી જ ગણીએ. તો લોપની આમાં કંઈ ફેરફાર ન કરવો હોય ત્યારે લખવાનું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ગુણવાના હોય તો ગુણવાનું, અને સમીકરણ 2 નો સરવાળો કરતા કરીએ. ચાલો, પહેલું સમીકરણ છે એક્સ વત્તા વાય બરાબર 180 અને બીજું છે એક્સ માઇનસ વાય બરાબર 18. ચલો આનો સરવાળો કરી નાખ્યો. પહેલાં તમે વાય વાય કેન્સલ, એક્સ વત્તા એક્સ 2x અને 180 વત્તા 18 એટલે 198. તો એક્સ બરાબર હું 198 ભાંગા 2 કરીશ. એક્સ બરાબર હું શું કરી દઈશ? તો કે 198 ભાંગા 2 એટલે એક્સ મને કેટલા મળી ગયા? 99. એક્સ બરાબર 99. એને આ બેમાંથી કોઈ એકમાં મૂકી દો એટલે વાય મળી જશે. બેમાંથી કોઈ એકમાં મૂકી દો, અહીંયા લખી નાખીશ સમીકરણ નંબર 1માં મૂકતા એક્સ બરાબર 99 સમીકરણ નંબર 1માં મૂકતા, તો અહીંયા છે એક્સ વત્તા વાય બરાબર 180, 99 વત્તા વાય બરાબર 180. 99ને પહેલી બાજુ જવા દઈશ એટલે માઇનસ થઈ જશે. તો વાય બરાબર 180 માઇનસ 99. હું 180માંથી 99 બાદ કરી નાખીશ. તો વાય મને કેટલા મળી ગયા? તો કે 180 માઇનસ 99 એટલે 81. પછી છેલ્લે શું લખવાનું? તો કે મોટો ખૂણો 99 અંશ છે, જ્યારે નાનો ખૂણો 81 અંશ છે. છે બે વચ્ચે 18 નો તફાવત, બેનો સરવાળો 180 થઈ ગયો એટલે સાચું.